हेलो विद्यार्थी मित्रों, धोरण दस अंग्रेजी यूनिट टू द ह्यूमन रोबोट चाले छे। अपने हवे आगळ जोईए, आपणने खबर छे कि आपणे क्वाड मैटर हती एनी अंदर पेलो रामसिंग 070 जे रोबोट छे એને લાવવામાં આવ્યું, એટલે લોકો ઉત્સુક હતા કે કોર્ટમાં આવીને એ વિકનેસ બોક્સમાં બોલીને શું કરશે। હવે આગળ જોઈએ તો કેસ ચાલુ થાય છે, વિકનેસ બોક્સની અંદર રામસિંગ 070ને લાવવામાં આવે છે। હવે જો યોર ઓનર કાઉન્સિલ વિલ બિગિન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, કે વકીલ ગોયલે શરૂ કર્યું, જગતાઈ મને સુપર રોબોટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ છેલ્લા અઠવાડિયાની જ માહિતી યાદ રાખે છે, કે એક અઠવાડિયા સુધીની માહિતી એ યાદ રાખી શકે છે। બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી રાઇટ ડાઉટ ધ જજ સેડ। તો જજે કહ્યું કે પણ આ જે કેસ છે તો 15 રિપોર્ટ નાઇટ એટલે કે 15 દિવસ, તો 15 દિવસ પછી શરૂ થયો છે, તો જરૂરી માહિતી તો કદાચ જતી રહી હશે, ડિલીટ થઈ ગઈ હશે। કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન ઓવર સિંક। પ્રેમ ચોપરાનું નામ વકીલ ગોયલ જે છે હળવા સ્વીત સાથે પ્રેમ ચોપરા તરફ તાકીને બોલ્યા, સાહેબ રોબોટ ત્યારથી અત્યાર સુધી બંધ રહ્યો છે, કે એટલે કે માહિતી તો હશે કારણ કે ત્યાં સુધી એની સ્વીચ બંધ હતી, એટલે પેલી જે માહિતી છે એ એની અંદર હશે જ। પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, એ સાંભળીને પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું, બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, પણ એને એવો વિશ્વાસ હતો કે રામસિંગ 070 છે એ એના માલિકના આજ્ઞાનું પાલન કરશે જ, ધ સિક્રેટ રેર સીલ્ડ, સિક્રેટ એમનું એમ જ અકબંધ હતું, કારણ કે કોઈ એનું નામ કોઈએ કહ્યું નહોતું અને હજુ સુધી આ રોબોટ પણ બોલ્યો નહોતો એનું નામ, એટલે સિક્રેટ હજુ એમનું એમ જ હતું। યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ, જજે કહ્યું કે તમે તમારું જે કામ છે એ ચાલુ રાખો। કાઉન્સિલ ગોયલ ટર્નેડ ટુ રામસિંગ રોબોટ, કાઉન્સિલ ગોયલ જે છે એ રામસિંગ રોબોટ પાસે ગયા, તરફ વળ્યા। હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક્ડ બ્રીફલી, એમણે પૂછ્યું કે તારો માલિક કોણ છે। અ ડલ બ્લુ લાઇટ ફ્લેશડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ રોબોટ્સ સ્પીડ હિઝ ઇન હિઝ મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા। તો આછી વાદળી લાઇટ ઝબકી અને થોડી ધ્રુજારી સાથે રોબોટે તેના તીણા મેટાલિક અવાજમાં કહ્યું, મિસ્ટર ચોપરા, મતલબ કે મિસ્ટર ચોપરા મારો માલિક છે। વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, હવે જે વકીલે પૂછ્યું કે મિસ્ટર પ્રેમ ચોપરા માટે તું શું કામ કરતો હતો, તો રોબોટ અ પોઝ થોડીક વાર અટક્યો, અવે અવેર ધેન અ મેટાલિક આન્સર, ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશીઝ, શોપિંગ, થોડુંક અટક્યો, થોડી ધ્રુજારી થઈ અને પછી મેટાલિક સ્વરે જવાબ આપ્યો, સાફ સફાઈ, લોનની સાર સંભાળ, ધોવું, ડિશ ગોઠવવી, ખરીદી વગેરે એવું કામ કરતો હતો, એવો એનો મિનિંગ હતો। રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડે, કાઉન્સિલ ગોયલ ઇન્ટરેપ્ટેડ, આ રોબોટ જ્યારે બોલતો હતો કે હું એમનું આ કામ કરતો હતો ત્યારે વચ્ચેથી જ કાઉન્સિલ ગોયલે કહ્યું કે છેલ્લા અઠવાડિયાની તારી જે યાદ મેમરી છે યાદ થતી એને તું યાદ કર કે તે કયા કયા કામ કર્યા હતા।
द मेमोरी टैप वेंट ऑन मैकेनिकली एंड मोनोटोनसली. मेमोरी टैप यानी मेले चलती रही. ओपन द बूट ऑफ द कार एम्प्टीड द ग्रोसरी. कार नी डिक्की खोलवी, माल सामान खाली करवो. द ग्रोसरी शट द बूट टर्नेड मूव्ड 30 स्टेप्स. बराबर. डिक्की बंद करवी, फरवू 30 पगथिया. सिग्नल स्टॉप द क्यूरियो शॉप. शट द बूट टर्नेड मूव्ड 30 स्टेप्स स्टॉप द क्यूरियो शॉप ऑन द लेफ्ट. डाबी बाजू एंटीक सामान की दुकान. आ बधुज रोबोट बोलतो हतो जेम के कैसेट चालती हुई रीते. इंस्ट्रक्शन सिग्नल ब्लैंक. सूचना ना सिग्नल खाली जगह. मूव्ड लेफ्ट टर्नेड 20 स्टेप. डाबी बाजू वळवू फरवू 20 पगथिया. एट दिस पॉइंट द काउंसिल कमांडेड. અહીં થી સૂચનાના સિગ્નલ પછી કોર્સ આપ્યો. સોરી, અહીંયા વકીલે કમાન્ડ આપ્યો. શું કમાન્ડ જોઈએ? સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. ઊભો રહે, પાછો જા અને શરૂ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી સૂચનાના સિગ્નલ પછી પોઝ આપ્યો. કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સેલ ગોયલે ટેપ રોકી અને બોલ્યા. નોટિસ ધ પોઝ. અને એને પોઝ, જ્યાં જ્યાં પોઝ એટલે કે જ્યાં જ્યાં અટક્યો છે એ નોટિસ કરી. યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ. જજ સાહેબ પોઝને ધ્યાનથી જુઓ, કેટલી ક્રિયાઓ છતી થઈ નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તે સૂચનાઓ કઈ હશે? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. ઈ ક્વેશ્ચન રામસિંહ 07. એને રામસિંહ 07 એને પ્રશ્ન પૂછ્યો કે તે આદેશ શું હતા, કોણે આપ્યા હતા, એ માહિતી શું હતી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડેડ. તો પેલાએ કહ્યું કે હું એ ઇન્ફોર્મેશન આપીશ નહીં. બટ વાય? પેલા વકીલે કહ્યું કે પણ શા માટે નહીં? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેના માલિકનો અનાદર કરતા નથી. આવું રોબોટે કહી દીધું કે અમે અમારા માલિકનો અનાદર કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લુઝિંગ વિલ બી હાર્મ્ડ ઇફ ધી ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. વકીલ ગોયલે સમજાવ્યું કે જો તું સાચું નહીં કહે તો ઘણા માણસો કે જેને નુકસાન થયું છે તેને અસર થશે, માટે જણાવ કે તે આદેશ કયા હતા. કાઉન્સેલ ગોયલ પર્સ્યુડેડ. એને કહ્યું કે જો તું નહીં કહે તો જેના દુકાનોને નુકસાન થઈ છે એને ઘણું સહન કરવું પડશે, એટલા માટે થઈને તું બતાવ. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહ 070એ મિકેનિકલી જવાબ આપ્યો કે લોકોને નુકસાન પહોંચાડતો નથી, માણસને હાનિ પહોંચાડતા નથી. મેની મેની પીપલ હેવ સફર્ડ. પિકઅપ રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ધ ઇચ વર્ડ. તો કાઉન્સિલ ગોયલે કહ્યું કે ઘણા લોકોને સહન કરવું પડશે, માટે તું બોલ, એમ કરીને દબાણપૂર્વક આ વકીલે પેલાને કહ્યું. વકીલ આટલા સુધી રાખું.